કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના દુધિયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં 13 વર્ષીય કિશોરને વીજ કરંટ લાગતા તેને પોતાનો એક હાથ અને એક પગ ગુમાવતા પરિવારજનોની હાલત કફોડી બની જવા પામી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના રામોસણમાં એક બાળકને વીજ કરંટ લાગતા દાઝી જવાથી આ બાળકે તેના બંને હાથ ગુમાવ્યા હતા. ત્યારે આવી જ એક ઘટનામાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના દુધિયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં 13 વર્ષીય કિશોરને વીજ કરંટ લાગતા તેણે પોતાનો એક હાથ અને એક પગ ગુમાવતા પરિવારજનોની હાલત કફોડી બની જવા પામી છે. વાત કરીએ આ ઘટનાની તો મૂળ રાધનપુર તાલુકાના લોટિયા ગામના વતની અને અંજારના દુધિયા ગામે ખેતરની વાડીમાં ખેતમજૂરી કરીને પરિવારનું ભરણ પોષણ કરતા કુંવરસિંહ બજુજી ઠાકોર પોતાની પત્ની સાથે 20 દિવસ અગાઉ ખેતરમાં એરંડાની કાપણી કરતા હતા. તે સમયે તેમનો 13 વર્ષનો દીકરો મહેશ તેમજ બે ભાણિયાઓ વાડીમાં રમતા હતા અને આ રમતા રમતા આ બાળકો વાડીની ઓરડીમાં પડેલ ટીવીને ચાલુ કરવા જતા તે ચાલુ થયું નહોતું. ત્યારે 13 વર્ષીય મહેશે આ ટીવી ચાલુ કરવા વાયર પકડતા તેને એકાએક કરંટનો ઝટકો લાગે તેમ થયું હતું અને તે બેભાન થઈ જઈ જમીન પર ધડી પડ્યો હતો. દરમિયાન ભાણિયાઓએ બૂમાબૂમ કરી મૂકતા કુંવરસિંહ તેમજ તેમના પત્ની ઓરડીમાં દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં પડેલ પોતાના બાળકને સારવાર અર્થે પ્રથમ અંજારની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેની તકલીફ વધી જવાથી આ બાળકને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબ દ્વારા કરંટથી ગંભીર અસર થયેલ જમણો હાથ તેમજ જમણા પગની નીચેના ભાગને ઓપરેશન કરી કાપી દેવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં આ પરિવારની હાલત અત્યંત દયનીય બની જવા પામી છે. અત્રે નોંધનીય છે કે હાલમાં તો આ ગરીબ પરિવાર પર જાણે અપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. ત્યારે સારવાર લઈ રહેલા આ માસૂમ બાળક તેમજ તેના પરિવારને સેવાકીય સંસ્થાઓ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તો બાળકના જીવન નિર્વાહ માટે એક ઉત્તમ સેવા સાબિત થઈ શકે તેમ છે. ચેતન રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ.